પૂર્વ કચ્છમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ. પૂર્વ કચ્છમાં અંજારમાં 55.50% મતદાન નોંધાયું. ગાંધીધામમાં 49.46% મતદાન નોંધાયું છે. રાપરમાં 48.20% મતદાન. પૂર્વ કચ્છમાં આવતા 4 તાલુકાઓમાં શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું. 4 તાલુકાઓના વિધાનસભા ક્ષેત્રમાં આવતા ગામડાઓમાં ખાસ કરીને સવારને ભાગે મતદાતાઓની કતારો જોવા મળી હતી, તો બપોરની ગરમીને કારણે મતમથકો પર મતદાતાઓની લાઈનો જોવા મળી નહોતી. ખાસ કરીને મતદાતાઓ માટે સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર દ્વારા જરૂરી ચીજવસ્તુઓ, ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પાણી, ચા, કોફી તેમજ પંખા રાખવામાં આવ્યા હતા. તો હાલની લોકસભા ચૂંટણી માટે મતદાતાઓનો થોડો ઉત્સાહ જોવા મળ્યો ન હતો. લોકો મતદાન માટે પોતાની ફરજ સમજી મતદાન કરે તેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પૂર્વ કચ્છમાં મતદાનની ટકાવારી પર એક નજર કરીએ તો પૂર્વ કચ્છના અંજારમાં 55.50%, તો ગાંધીધામમાં 49.46% અને રાપરમાં 48.20% મતદાન નોંધાયું હતું. હા, આપ જુઓ છો તેમ 7 તારીખ છે એટલે આપણા ગુજરાત એટલે ગુજરાતનો જ્યારે સમગ્ર ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ત્યારે એક સંત તરીકે જે તે વખતે પણ કીધું હતું કે આપણે પહેલાં મતદાન પછી જળપાન એ હેતુથી આપ જોઈ શકો છો સમગ્ર શહેરમાં આપણે ત્યાં જે સ્થળ ઊભા છીએ એ સ્થળે પણ અનેક લોકો વૃદ્ધો હોય 18 વર્ષ ઉપરના જે હોય એ મતદાનની લાઈનો લાગેલી છે. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જે મતદાન છે એ સરસ રીતે શાંતિપૂર્ણ થાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને આપણો જે ભારત દેશ છે વિકાસને પછી આગળ વધે એ જ અભ્યર્થના સૌને. મતદાન કરવા માટેને આપણા ચેનલથી ખાસ વિનંતી અને ખાસ પ્રાર્થના રાધે રાધે ભારત માટે કરીએ. લોકસભાની 2024ના ઇલેક્શનમાં જ્યારે સૌ મતદાન કરી રહ્યા છે ત્યારે સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરું છું અને લોકશાહીના પર્વમાં સૌ ભાગીદાર બનીએ અને આવો આપણે સૌ પહેલે મતદાન પછી જલપાન કરી અને આ લોકસભાની 2024માં રાષ્ટ્રહિતમાં સૌ મતદાન કરીએ. ભારત માતા કી જય.